દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે એક એવું તેલ લઈને હું તમારી સામે આવ્યો છું જે તેલ તમે જાતે બનાવી શકશો. સ્ક્રીન ઉપર તમે જે છોડ જોયો છે એ છોડનું નામ છે, આયુર્વેદમાં એનું નામ છે અતિબલા. એને ખપાટ પણ કહેવાય છે અને આપણે ગુજરાતીની દેશી ભાષામાં એને કાસકી કહેવાય છે. આ છોડ મારી સામે આપ જોઈ રહ્યા છો કે કાસકીનો છોડ છે આ, અને આવી દાંતાવાળી એના ફળ લાગે છે એટલે એનું નામ કાસકી પડ્યું છે. મિત્રો, આ જે પાન છે અને એના મૂળ છે એનો 400 ગ્રામ રસ તમારે કાઢવાનો છે. 400 ગ્રામ રસ અને એની સામે તમારે 100 ગ્રામ તલનું તેલ લેવાનું છે. એ 400 ગ્રામ રસ અને 100 ગ્રામ તલનું તેલ મિક્સ કરી દેવાનું અને મિક્સ કરી અને પછી એને ગેસ ઉપર મૂકી દેવાનું. પાણીનો ભાગ એટલે 400 ગ્રામ જે રસ છે પાણીનો ભાગ બધો બળી જાય અને 100 ગ્રામ તેલનો ભાગ રહે ત્યારે તેને ઉતારીને ઠંડુ પાડી અને તમારે એને શીશીમાં ભરી લેવાનું છે. મિત્રો, આ જે ખપાટ છે, અતિબલા છે, એમાં એફિડ્રીન નામનું એક તત્વ છે જે વાયુનાશક છે અને શ્વાસના જે રોગીઓ છે એમના માટે તો એફિડ્રીન તત્વ એલોપેથી ડૉક્ટરો પણ એમની જે મેડિસિન આપે છે, ગોળીઓ આપે છે, દવાઓ આપે છે, એમાં એફિડ્રીન નામનું તત્વ હોય છે. એ જ કુદરતી નેચરલ એફિડ્રીન આમાં રહેલું છે. એટલે બીજી એક વાત તમને કહું કે ફૂટપાથ ઉપર જે પેલા ધુતારા, વૈદો, તંબુવાળા જે બેસે છે, હિમાલયની જડીબુટ્ટી આપે છે. મિત્રો, એ હિમાલયની જડીબુટ્ટી નથી હોતી, તમારી પાસે 1000 રૂપિયા ખંખેરી લે છે, એ હિમાલયની જડીબુટ્ટી કહીને આપે છે. એમાં માત્ર ને માત્ર આ જે ખપાટ છે એ ખપાટના મૂળ, એના એની ડાળી, એની છાલનું ચૂર્ણ બનાવી અને તમને જડીબુટ્ટી કરીને આપે છે. મિત્રો, એટલે એક આ એવી જડીબુટ્ટી છે મિત્રો કે ખેતરના શેડા ઉપર થાય છે, અવાવરું જગ્યાઓ હોય ત્યાં થાય, તમારા વાડામાં પણ થતી હશે. દરેક માણસે આ વનસ્પતિ જોઈ હશે. પણ મિત્રો, એના બીજા જે ગુણ છે, બીજા ફાયદા છે એ આવતા વિડીયોમાં હું તમને કહીશ. પણ આ વિડીયોમાં માત્ર તમે તેલ બનાવવાની રીત મેં બતાવી. તમારો ઢીંચણનો વા હશે, સાંધાનો વા હશે, કોઈ પણ શરીરનો દુખાવો હશે, આ તેલ બનાવીને મૂકી રાખજો. તમે રોજ માલિશ કરશો તો એનાથી 100% તમને દુખાવામાં ફાયદો થશે. મિત્રો, આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી મનહર પટેલના જય ભારત, જય હિન્દ.